વડોદરામાં બેફામ દોડતા ડમ્પરો સામે ટ્રાફિક પોલીસે લાલ આંખ કરી છે વડોદરા શહેરમાં બપોરે એક વાગ્યાથી ચાર વાગ્યા સુધી ને બાદ કરતા ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ જ્યારે લગાવવામાં આવ્યો છે એવામાં નિયમો નેવે મૂકી શહેરમાં પ્રવેશ કરતા આ ભારે વાહનો બેફામ દોડી રહ્યા છે તેમ છતાં રેતી કપચી ભરેલા ડમ્પર સહિતના ભારે વાહનો બે રોકટોક અવરજવર કરતા થોડા દિવસ પહેલા શાસ્ત્રી બ્રિજ પર ડમ્પર ચાલકે અડફેટી લેતા એક એક્ટિવા ચાલકનું થયું હતું એવામાં બેફામ દોરતા ભારે વાહનો સામે ટ્રાફિક પોલીસે તવાઈ બોલાવી પંદર ડમ્પરોને ડિટેઇન કરવામાં આવ્યા છે જપ્ત કરેલા વાહનોને આરટીઓના નિયમ અનુસાર દંડ ફટકારવામાં આવશે વડોદરા ટ્રાફિક પોલીસે આ જબરજસ્ત કાર્યવાહી કરી પંદર ડમ્પરોને જપ્ત કર્યા છે રેતી કપચી ભરી બેફામ દોડતા આ ડમ્પરો સામે કાર્યવાહી કરવામાં આવી છે વડોદરા શહેરમાં ભારદારી વાહનો બેફામ રીતે મુખ્ય રોડ રસ્તા ઉપર જતા દેખાઈ રહ્યા છે અને જેની સામે કાર્યવાહી કરતા ટ્રાફિક પોલીસ વિભાગે આપ જોઈ શકો છો ભારદારી વાહનોને અહીંયા જપ્ત કર્યા છે ભારદારી વાહનને આવવાનો સમય બપોરે એકથી ચારનો છે પરંતુ વહેલી સવારથી જ વડોદરા શહેરના મુખ્ય રાજમાર્ગો પર આ પ્રકારે ભારદારી વાહનો જોઈ શકો છો રેતી કપચી સહિત તમામ સામગ્રી ભરી અને જે શહેરના મુખ્ય રોડ રસ્તા પર કે જ્યાં ભારદારી વાહનોને બપોરે એકથી ચારમાં પણ પ્રવેશ નથી તેવી જગ્યાએ આ વાહનો અહીંયાથી આગળ વધતાં વડોદરા ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા આ તમામ વાહનો અહીંયા જપ્ત કરાયા છે અન્ય વાહનો પણ બતાવવાની કોશિશ કરીશું પાછળ પણ અનેક વાહનો છે જોઈ શકો છો ભારદારી જે આ વાહનો રેતી કપચી ઉઠાવતા આ ડમ્પરો છે આ તમામ ડમ્પરોની અત્યારે વડોદરા શહેર ટ્રાફિક પોલીસ વિભાગે કાર્યવાહી કરીને અહીંયા જપ્ત કર્યા છે સયાજીગંજ વિસ્તાર છે પંદરથી વધુ આ મોટા જે ભારદારી વાહનો છે હાઈવા ગાડીઓ છે આ તમામને જપ્ત કરાયા છે પોલીસ જરૂર કાર્યવાહી કરી રહી છે નીતિ નિયમોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે આરટીઓના નિયમોની વાત કરીએ કે પછી વડોદરા ટ્રાફિક પોલીસ વિભાગના નિયમોની વાત કરીએ તમામ નિયમોને ધોળીને પી જવામાં આવે છે અને તેની અંદર કાર્યવાહી આપ જોઈ શકો છો કે થઈ રહી છે ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા અહીંયા જે કામગીરીને લઈને વડોદરા શહેરના મુખ્ય રાજમાર્ગો ઉપર જે આળેધળ જે ગાડીઓ અહીંયા દોડી રહી છે આ પહેલા પણ કિસ્સા બની ચૂક્યા છે શાસ્ત્રી બ્રિજ ઉપરથી પસાર થતા આ પ્રકારના ભારદારી વાહને એક્ટિવા ચાલકને અડફેટે લેતા ત્યાં જ તેનું મોત થયું હતું વડોદરા ટ્રાફિક પોલીસ લાલ આંખ કરી રહી છે પરંતુ ફક્ત આ આજે ઉદાહરણ જોવા મળી રહ્યું છે જો વર્ષ દરમિયાન સતત આ પ્રકારની કામગીરી થાય તો જે ભારદારી વાહનો વડોદરા શહેરના મુખ્ય રાજમાર્ગો તેને રોકી શકાય પરંતુ જે અન્ય વાહન ચાલકો મોતને ભેટે છે અકસ્માતમાં તેમની જાન પણ બચી શકે છે કેમેરામેન પરેશ ધોળકિયા સાથે લોરેન્સ પરમાર એબીપી અસ્મિતા વડોદરા